આ તરફ અરવલ્લીની ગિરિમાળામાં વસેલા અંબાજી આસપાસના વિસ્તારોમાં પણ અત્યારે પાણીની સમસ્યા સર્જાઈ છે. આ વિસ્તારમાં ઉનાળો આવતા જ અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને સૌથી પહેલી સમસ્યા પાણીની આવી પડતી હોય છે. તેવામાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા રાણપુર આંબા ગામના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. આ આકરા ઉનાળામાં આ ગામ લોકો 2 કિલોમીટર સુધી ચાલીને પાણી ભરવા માટે મજબૂર બન્યા છે. ગુજરાત વિકાસશીલ રાજ્ય છે અને આ રાજ્યમાં પાણી માટે મોટા મોટા ડેમ આવેલા છે. સુજલામ સુફલામ યોજના કે નર્મદાનું પાણી લોકો સુધી પહોંચી રહ્યું છે, પરંતુ આ ગુજરાતમાં અમુક જિલ્લાઓ એવા પણ છે કે જ્યાં પીવાનું પાણી મળતું નથી. વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકો વિકાસની દ્રષ્ટિએ ઘણો પાછળ છે. આ વિસ્તાર મહત્તમ આદિવાસી સમાજની બહુમતી ધરાવતો પ્રદેશ છે અને આ તાલુકામાં સૌથી વધુ અશિક્ષિત અને પહાડી વિસ્તારમાં રહેતા લોકો વસવાટ કરે છે, જેમનો મુખ્ય આધાર ખેતી અને મજૂરી કામ છે. હાલમાં ઉનાળાના પ્રારંભે આ વિસ્તારમાં પાણી પાણીના પુકારો જોવા મળી રહ્યા છે. ત્યારે દાંતાથી 30 કિલોમીટર દૂર આવેલું રાણપુર આંબા ગામની પાટલી ફળીમાં રહેતા લોકોને પાણી માટે 2-2 કિલોમીટર સુધી લાંબા થવું પડે છે. રાણપુર ગામની અંદર ખૂબ સમસ્યા, પાણીની ખૂબ સમસ્યા છે. તો રાણપુર પાટલી ફળીની અંદર લોકો પાણી ભરવા માટે 2 કિલોમીટર અંતર ચાલીને આવે છે અને 2 કિલોમીટર અંતર ચાલી અને માથા ઉપર બેડનું પકડી અને એમના પોતાના ઘેર સુધી પાણી લેવા માટે આ 2 કિલોમીટર અંતર ચાલીને આવે છે. તો સરકારશ્રી દ્વારા અમારી વિનંતી છે કે અમારે પાડલી ફાળીમાં પાણીની સમસ્યા તાત્કાલિક ધોરણે અમારા પાણીની સમસ્યા દૂર. રાણપુર આવા પાડલી ફાળીમાં પાણીની બહુ તકલીફ છે. 2 કિલોમીટર દૂર પાણી ભરવા લોકો આવે છે અને બહુ તકલીફ છે. તો તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરી આપે નમ્ર વિનંતી. અંબાજીથી લગભગ 10 કિલોમીટર દૂર રાણપુર ગામ આવેલું છે અને આ ગામ રોડ ઉપર આવેલું છે. આ ગામની વસ્તી અંદાજે 3000 લોકોની છે, પણ આ ગામની પાડલી ફળી રોડથી ઘણી અંદર આવેલી છે. અહીં રહેતા લોકોના ઘર પાસે પાણીની વ્યવસ્થા ન હોવાથી આ લોકોને છેક હાઈવે સુધી પાણી ભરવા આવવું પડે છે. આ ગામમાં રહેતા લોકો પણ કોરોના વાયરસના લીધે મોઢે માસ્કની જગ્યાએ કપડું બાંધી કોરોનાના બચાવ માટે જાગૃત બન્યા છે. આ લોકો પાણી ભરવા આવે ત્યારે પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે છે. આ ગામના લોકો તાપમાં પહાડો ઉપરથી ચાલતા ચાલતા માથે પાણીનો ઘડો લઈ 2-2 કિલોમીટર સુધી રજળપાટ કરી રહ્યા છે. અત્યારે આ વિસ્તારમાં પાણી ભરવા માટે મહિલાઓથી માંડી બાળકો પણ જોવા મળી રહ્યા છે.